મિત્રો, આજે હું ફરીથી હાજીપુર સ્મશાન ગૃહ આપને બતાવીશ. સ્મશાન તો ખાલી કહેવાની વાત છે, બાકી વિડીયોમાં આપ જોશો તો એવું લાગશે કે કોઈ મંદિરની અંદર આપ આવ્યા હોય એવું લાગશે. અને સ્મશાનનો પ્રવેશ દ્વાર પણ જોઈ શકો છો. સ્વર્ગસ્થ કંકુબેન ડાયાભાઈ પટેલ અને પ્રવેશ દ્વારના દાતા મારા દાદાના નામથી છે, સ્વર્ગસ્થ રામાભાઈ દેવકરણભાઈ પટેલ. અને હવે હું અંદર સ્મશાન આપને બતાવીશ. કેમેરામેન ધીરે ધીરે અત્યારે આવી રહ્યા છે, તો આપ અંદર આવો. એક તરફ શિવજીની મૂર્તિ પણ છે, ઝડપી આવો આ બાજુ. આપ જોઈ શકો છો શિવજીની મૂર્તિ પણ છે અહીંયા. આપ મારી સાથે નિહાળી રહ્યા છો અત્યારે. એક જ પથ્થરમાંથી બનાવેલ મૂર્તિ છે. મૂર્તિના દાતા છે સવિતાબેન ઘેનાજી ત્રિકમજી ભાટી, જે સવજીભાઈ હિંમતનગરમાં છે એમના તરફથી આપેલી છે. મિત્રો, એક જ પથ્થરમાંથી આટલી હાઈટ ઉપર બનાવેલી છે અને ચારો તરફ વાઘની મૂર્તિઓ અને અલગ અલગ માતાજીની મૂર્તિઓ પણ તમે આપ મારી સાથે નિહાળી રહ્યા છો. અને સ્મશાનમાં શેડ પણ બનાવેલો છે સરસ મજાનો, અને વડલા પીપરા બધા ઝાડ પણ અમારા હર્ષદભાઈએ કેટલી મહેનતથી વાવેલા છે. મિત્રો, એ પણ હું આપને બતાવું. અને સ્મશાનનો શેડ કેટલો ક્લીન છે મિત્રો, એ આપ જોઈ શકો છો. કોઈ પણ જાતનો કચરો નહીં. સ્મશાનમાં કોઈ અગ્નિદાહ થયા બાદ આ રીતના સાફ સફાઈ રેગ્યુલર થઈ જતી હોય છે. મિત્રો, એ પણ હું આપને જણાવી દઉં. અને કોટ ઉપર સરસ મજાનો સુવિચાર પણ લખેલા છે, તો તમે પણ તમારા ગામમાં સગવડ હોય તો આ રીતના સ્મશાન બનાવી શકો છો. જયંતિભાઈને પણ જોઈ શકો છો જે રેગ્યુલર સાફ સફાઈ કરતા હોય છે. નીચે સફાઈ પણ તમે જોઈ શકો છો મિત્રો. અને વડલો પણ 14 વર્ષની અંદર કેવડો મોટો થઈ ગયો છે એ પણ જોઈ શકો છો. અને મૃત્યુ બાદ 10માની સરાવાની વિધિ પણ અહીંયા મારા સ્મશાનમાં થતી હોય છે શિવજીના સાનિધ્યમાં, તો એ પણ તમે કેમેરામાં મહારાજને જોઈ રહ્યા છો. કોઈ નારાયણ બલિ કરતા હોય, બીજું કરતા હોય, બધું અહીંયા થતું હોય છે. પાણીના કુંડ પણ આપ જુઓ, અને એના પર પણ શેડ બનાવેલો છે મિત્રો, એ પણ જુઓ. પાણીના માટલા પણ આપ જોઈ શકો છો, ઠંડુ પાણી વ્યવસ્થા છે. ડાઘું અને બેસવા માટેના ઓટલા જોઈ શકો, અને સુવિચાર પણ તમે જોઈ શકો છો મિત્રો. આ રીતના શેડ બનાવેલો છે. અને પક્ષીઓના દાણા એડવાન્સમાં હર્ષદભાઈ રાખતા હોય છે. પાર્લે બિસ્કીટ, સિંગ દાણા બધું ટ્રેની અંદર મૂકવામાં આવે છે. આ કોર્નરમાં પાર્લે બિસ્કીટ પણ જોઈ શકો છો. અને દાણા જુઓ, એકદમ ક્લીન, આપણે ઘરે ખાતા હોય એવી ક્વોલિટીના દાણા હર્ષદભાઈ રાખતા હોય છે, એ પણ આપ જોઈ શકો છો. અને એના પણ આપ દાતા બની શકો છો. પક્ષીઓને દાણા નાખવા હોય તો એડવાન્સ બુકિંગ કરાવવું પડે છે હર્ષદભાઈને. અને કેમેરામાં હર્ષદભાઈ ખુરશીમાં બેઠેલા છે, એ પણ જોઈ શકો છો, જે તમને સવારથી સોજ અહીંયા જ મળશે. ગમે ત્યારે આવો, હર્ષદભાઈ સવારે 8થી લઈને રાત્રે 7 વાગ્યા સુધી બેઠેલા હોય છે મિત્રો. તો કેમેરામાં હર્ષદભાઈને પણ જોઈ શકો છો. આજે એમની સેવાથી અમારું સ્મશાન નંદવંદન બની ગયું છે. આ પીંપળાનું અહીંયા ઝાડ છે, અને નણામી મૂકવાના પણ સ્ટેન્ડ મિત્રો બનાવેલા છે, એવું નહીં કે નહીં. અને ગંગાજળ સુધીની સુવિધા અહીંયા છે. દર્ભ, ગંગાજળ બધું જ અહીંયા સ્ટોકમાં હોય છે. અને લાકડાનો સ્ટોક બતાવું, એ પણ વ્યવસ્થિત કટિંગ કરીને મૂકેલા છે મિત્રો. અને રૂમની અંદર પણ ફૂલ સ્ટોક છે મિત્રો, એ પણ આપ જોઈ શકો છો બંને બાજુ. અને સારા સારા સ્લોગન પણ આપ જોઈ શકો છો. ધારો કે ચક્કી કહે છે, તમે મને કોઈ સારી જગ્યાએ ફરવા લઈ જાઓ. ચકો કહે, ચાલ તને સ્મશાન ઘાટ ફરવા લઈ જાઓ. ચકી, એવી જગ્યા તો કંઈ ફરવા જવાતું હશે તો ગાંડી સ્મશાને જવા તો લોકો મરે છે, એવા સ્લોગન છે. હર્ષદભાઈનો નંબર પણ તમે ઝૂમ કરીને લઈ શકો છો મિત્રો. અને બીજું એક ખાસ બતાવું,
અસ્થિ રાખવા માટેના અસ્થિ કુંડ પણ અહીંયા બનાવેલા છે. પવિત્ર અસ્થિ અહીંયા મૂકો, એ રીતના તમારે અસ્થિ પણ ઘરે લઈ જવાની જરૂર નથી. એ પણ આપ નિહાળી રહ્યા છો. અને અંદર આ એન્ટ્રીથી લઈને લોકેશન પણ હું આપને બતાવું છું. તો વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને તમારા ગામમાં પણ આવા સ્મશાન બનાવવા હોય તો હર્ષદભાઈની હેલ્પ લઈ શકો છો. બાળકો માટેનું સ્મશાન પણ અલગ છે. કોઈ નાના બાળકનું અવસાન થાય તો એને અગ્નિદાહ દેતા નથી આપણે, તો એનું પણ નાનું કબ્રસ્તાન છે બાળકોનું. એ પણ હું આપને બતાવું. એ પણ વ્યવસ્થા અહીંયા અમે સ્મશાનમાં કરેલી છે મિત્રો. અને ઝાડ તો અલગ અલગ ભરપૂર માત્રામાં છે. ફૂલ પણ લેવા જવા પડતા નથી મિત્રો. એ પણ હું આપને જણાવી દઉં. અને જંતીભાઈ સફાઈ કરતા જોઈ શકો છો. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. તમારે કોઈ કાલ્પસર્ફની વિધિ કરવી હોય, દસમાનું સરાવવાનું હોય, બધું અહીંયા સ્મશાનમાં થતું હોય છે મિત્રો. એ પણ તમે મહારાજને અત્યારે જોઈ શકો છો મિત્રો. તો વિડીયો અહીંયા હું પૂરો કરું છું.